ગુજરાતી લોકોને ત્યાં શાકભાજી અને દાળની અંદર ચોળાના દાળની વડીનો ઉપયોગ થતો જ હોય છે। તો આ ચોળાના દાળની વડીઓ કેવી રીતે બનાવાય એની રેસીપી હું તમારી સમક્ષ રજૂ કરું છું। અડદની દાળની કરતાં સાઇઝમાં થોડીક એવી મોટી ચોળાની દાળ હોય છે। તો આ ચોળાની દાળને તમારે સૌપ્રથમ એકદમ સરસ રીતે 4 થી 5 પાણીએ ધોઈ નાખવાની રહેશે। સરસ રીતે ધોઈ જાય ત્યાર પછી આ દાળને આપણે 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી દેવાની રહેશે। આ વડીઓ મોટે ભાગે આપણે તડકે સુકાવવાની હોય છે એટલે રાત્રે એને આપણે પલાળી દેવાની રહેશે અને ત્યાર પછી સવારે એને 2 થી 3 વખત ધોઈને એનું બધું જ પાણી નિતારી કાઢીને એને મિક્સર ગ્રાઇન્ડરના જારની અંદર એકદમ ઝીણું વાટી નાખવાનું રહેશે। જ્યારે પણ તમે આ દાળ વાટો તો વચ્ચે 1 થી 2 વખત હલાવી નાખવાનું રહેશે જેથી દાળ ઉપર નીચે થઈ ગયા પછી તે એકદમ ઝીણી વટાઈ જશે। આ રીતે તમારે ઝીણી વાટવાની રહેશે। ત્યાર પછી અમે આ દાળની અંદર તમારે તાજા આદુ મરચાંનો ઉપયોગ કરવાનો રહેશે। આ વડીને આપણે બારેમાં સ્ટોર કરી શકાય એટલે આપણે અહીં તાજા આદુ મરચાંની પેસ્ટ નાખી છે। ત્યાર પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું અને ઉપરથી આપણે થોડીક હિંગ નાખીશું। બજારમાં મળતી જે વડી હોય છે એની અંદર હિંગનો ઉપયોગ થતો હોય છે અને જો તમારે આની અંદર હિંગ ન નાખવી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી આપણે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ને મિક્સ થઈ જાય ત્યાર પછી આ દાળને આપણે હાથની મદદથી જ આપણે એકદમ સરસ રીતે ફેણી કરીશું। જેમ જેમ એને ફેણતા જઈશું તેમ તેમ એ એકદમ સફેદ બનતી જશે। આપણે આ દાળને 5 થી 10 મિનિટ સુધી એકદમ સરસ રીતે ફેણી નાખવાની રહેશે। સતત આ રીતે ફેણતા તમારી દાળ એકદમ સરસ હલકી પણ પડી જશે અને એની વડીઓ પણ ખૂબ જ સરસ બનશે। જો તમે કોઈ પ્રસંગે કે કોઈ લગ્ન પ્રસંગે વડીઓ પાડવા માગતા હો તો આ રીતે તમે હાથથી વડી પાડી શકો છો, પણ આપણે અહીં બારેમાસ સ્ટોર કરી શકાય એ માટે એકદમ સરળ રીતે અને એકદમ ઓછા સમયમાં વડી પાડવાની છે। તે માટે આપણે એક પ્લાસ્ટિકની દૂધની કોથળી લેવાની રહેશે, તેને આપણે એક સરસ રીતે સાફ કરી નાખવાની રહેશે અને તેમાં એક કાઉ પાડી નાખવાનું રહેશે। ત્યાર પછી આ કોથળીની અંદર તમારે થોડી 2 થી 3 ચમચા જેટલી દાળ ભરવાની રહેશે અને દાળ ભરાઈ જાય ત્યાર પછી તેને ઉપરથી રબર બેન્ડ મારી દેવાનું રહેશે। આ વખતે તમારે કોઈ બીજી અન્ય પ્લાસ્ટિકની બેગનો પણ યુઝ કરી શકો છો। બીજી કોથળીઓમાં ભરતી વખતે આપણે એકવાર ફરી દાળ ફેણી કાઢીશું અને ત્યાર પછી આપણે બધી જ કોથળીની અંદર આ દાળ ભરી નાખવાની રહેશે જેથી તમે અગાસીમાં જ્યારે જાઓ ત્યારે ભરવાની ઝંઝટ વગર આ વડીઓ ફક્ત પાડવાની જ રહેશે। મોટેભાગે આ વડીઓ વહેલી સવારે પાડતા હોય છે જેથી તેને આખા દિવસનો તડકો મળી રહે। આ માટે આપણે એક પ્લાસ્ટિકનું પેપર પાથરી દેવાનું રહેશે અને ત્યાર પછી આ પેપરની ઉપર આપણે વડીઓ પાડવાની રહેશે। આપણે હવે દાળ ભરેલી કોથળીને આપણે થોડું થોડુંક પ્રેસ કરતા જવાનું રહેશે અને આમથી ગોલ ગોલ ફેરવતા જવાનું રહેશે। જો તમારે મોટી વડીઓ પાડવી હોય તો તમે કોથળીની અંદર મોટું પણ કાણું પાડી શકો છો। મોટાભાગે વડીઓ નાની હોય એ સરસ લાગે છે અને એકદમ જલ્દીથી સુકાઈ પણ જાય છે। ગરમીની સિઝનમાં આ વડીઓ તમે સવારે પાડી હશે તો સાંજ પડતા વડીઓ એકદમ સરસ રીતે સુકાઈ જશે અને ઘણી વખત ધૂપછાવને કારણે વડીઓ ઓછો તડકો મળે છે તો એ વખતે તમારે આ વડીઓને બીજે દિવસે પણ તડકે મૂકવાની રહેશે। સુકાઈ ગયા પછી આ વડીઓને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું અને આમાં કદાચ થોડોક ભેજ રહી ગયો હોય એટલે આપણે આ વડીઓને ફરી બીજે દિવસે પણ એકવાર તડકે તપાવી દઈશું અને ત્યાર પછી આપણે બીજે કે ત્રીજે દિવસે આ વડીને એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી દઈશું। આ રીતે તમે એને સ્ટોર પણ કરી શકો છો અને તમે જો એનો બિઝનેસ કરવા માગો છો તે પણ તમે કરી શકો છો। તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।